આપણે સવારે જ્યારે સવારે મળ્યા હતા ત્યારે સીએનબીસી બજાર દ્વારા એક એક્સક્લુઝિવ સમાચાર આપવામાં આવ્યા હતા કે ગઈકાલે જે સંસદની અંદર મની બિલ રજૂ કરવામાં આવ્યું એની અંદર એલ ટેક્સમાં ખાસ કરીને રિયલ એસ્ટેટને લઈને થોડા ફેરફાર કરવામાં આવ્યા છે અને સાંજ પડતા આપણને સમાચાર મળ્યા કે હવે જે ત્રેવીસ જુલાઈ પહેલાંની પ્રોપર્ટી હતી એના પર પણ હવે આપણને ઇન્ડેક્સેશનનો લાભ મળી શકશે અને એનો વિકલ્પ સરકારે આપ્યો છે તો આ અંગે આપણી સાથે અત્યારે ચર્ચા કરવા હીરાનંદાણી ગ્રુપના ફાઉન્ડર અને એમડી નિરંજન હિરાનંદાણી સાહેબ જોડાઈ ગયા છે નિરંજન સર સ્વાગત આપનું સીએનબીસી બજારમાં અને સર સૌથી પહેલાં તો સર એઝ અ ઇન્ડસ્ટ્રી સર

ત્યારે આ જે કન્સેશન બી મંત્રીને આપ્યા છે મીન્સ વીસ થી સાડા બાર પરસેન્ટ ટેક્સ લાગે છે લોંગ ટર્મ કેપિટલ ગેમ્સમાં જ્યારે કેલ્ક્યુલેટ કરવા બેઠા તો એને ઇન્ટરેસ્ટ સબવેન્શન જે છે એ કાઢી લીધું ત્યારે એને ખબર પડી કે એનું ટેક્સ જે છે એ પાંચ ગુણો વધારે છે તો એટલે બધા ગભરાઈ ગયા કે ભાઈ આ મંત્રીએ કહ્યું કે ટેક્સ ઓછા થયા છે વીસ થી સાડા બાર ટકા તો જેટલી પણ ઓરિજિનલી હેલ્થ પ્રોપર્ટી છે જે એ લોકો પાસે છે એ વેચવા માટે એમાં બે વસ્તુ અલગ થઈ ગયું છે એમાં જે ઓરિજિનલ હતું એમાં રિયલ એસ્ટેટમાં બધા જે ક્રાઇટેરિયા ટેક્સ પેયર છે એને એ આ લાભ આપ્યો મને વીસ ટકાથી થી સાડા બાર ટકા કરવા પણ જે આજના તારીખમાં જે અનાઉન્સમેન્ટ થયું છે ગઈકાલે રાતના જે થયું એમાં એ ખાલી સિર્ફ ઇન્ડિવિજ્યુઅલ ને એચયુએફને આપ્યું છે મીન્સ કંપની કોર્પોરેટ પાર્ટનરશિપ્સ ને એલએલપી એ લોકોને નથી મળે ખાલી ઇન્ડિવિજ્યુઅલ ને મળી છે તો એટલે આમાં જે બેનિફિટ આપ્યું છે તારીખમાં આ બે ક્રાઇટેરિયા ટેક્સ છે છે જે કોર્પોરેટ છે એ જે સપોઝ જૂની ફેક્ટરીઓ છે જે આજે વેચવા કાઢે અને એની પાસે એસિડ પોર્ટફોલિયોમાં દેખાયા છે તો એને તો ફૂલ ટેક્સ લાગશે મીન્સ એમાં જે બેનિફિટ ઓફ સબવેન્શન જે સિચ્યુએશન છે એ એને લાભ નહીં મળે એને સાડા બાર ટકા લાગશે પણ દે વિલ નોટ બી એબલ ટુ ડુ ધ બેનિફિટ ઓફ ઇન્ડેક્સેશન જે ને ઇન્ડિવિજ્યુઅલ્સને ને મળે છે તો આ બે અંતર થયું છે કે ખાલી આ કેટેગરીને બેનિફિટ મળ્યું પણ ઓવરઓલ રિયલ એસ્ટેટમાં ઘણું બધું લાભ મળશે કેમ કે માણસો જે આજના તારીખમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે રિયલ એસ્ટેટમાં પહેલા એને ત્રણ વર્ષ લાગતા હતા લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ બેનિફિટ લેવા આજના તારીખમાં એને બે વર્ષ જ આપવું પડે છે એન્ડ સાડા બાર ટકા થાય તો એઝ ફાર એઝ રિયલ ઇસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં આજના તારીખમાં બહુ ફાયદો થઈ જશે એન્ડ મારા અંદાજથી મિડ લેવલ હાઉસિંગ એન્ડ હાઈ લેવલ હાઉસિંગમાં ઘણું બધું વધારે પૈસા આવશે આ બધા અનાઉન્સમેન્ટ કરીને પછી સર તમારી પાસેથી એક એ વસ્તુ પણ સમજવી છે કે માની લો કે જે ત્રેવીસ તારીખ પછીની જે ત્રેવીસ જુલાઈ બાદની જે પ્રોપર્ટીઝ છે ભલે એ જૂની છે પરંતુ એના પર પણ સાડા બાર ટકા લે હજી આપશે તો એ થોડું એમના પર બર્ડન નહીં વધારે કે ત્રેવીસ જુલાઈ બાદની પણ દરેક પ્રોપર્ટી પર આ ઇન્ડેક્સેશન વાળી રાહત આપવામાં આવી છે નહીં આ તારીખ ત્રેવીસ જુલાઈ પછી જે લેશે એને ફાયદો ઇન્ડેક્સે મળે સો ધીસ ઇઝ ફોર ઓલ્ડ પ્રોપર્ટીઝ ઇનહેરિટેડ પ્રોપર્ટીઝ જે જૂની પ્રોપર્ટી છે ને આપણે સપોઝ દસ વર્ષથી વધારે તમે રાખ્યું છે તો એ વધારે લાભ તમને મળશે જૂની ઈન્ડેક્સેશન ના હિસાબ

ત્રણ વર્ષ પછી વીસ પર્સન્ટ લાગતા હતા નોર્મલ શોર્ટ ટર્મ કેપિટલ એ તો ઇન્ડિવિજ થર્ટી એટ પર્સેન્ટ છે પણ લોંગ ટર્મ કેપિટલ ગેન્સમાં થર્ટી સેવન પર્સેન્ટથી ઓછું થઈને બે વર્ષ ખાલી આપણે પ્રોપર્ટી રાખીએ તો તમને પાંત્રીસ છત્રીસ પર્સેન્ટથી લઈને ઓછું સાડા બાર ટકા જ ભરવું પડશે બે ખાલી